રાજકોટ શહેરમાં ગાલ પચોડિયાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા બે મહિનાથી બાળકોમાં દરરોજના 300 જેટલા કેસ સામે આવતા ચિંતાનો વિષય બન્યો છે. વેક્સિન એકમાત્ર ઉપાય હોવાથી વાલીઓને જાગૃત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલમાં વેક્સિન લેનારે પણ ખાનગીમાં MMR વેક્સિન લેવી જરૂરી બની ચૂકી છે. 4.5 વર્ષથી ઉપરના બાળકોને બૂસ્ટર ડોઝ આપવાથી કેસો ઘટાડી શકાશે. આપે બહુ જ સાચી વાત કરી. આમ તો છેલ્લા 3-4 મહિનાથી, એમાંય છેલ્લા 1.5 મહિનાથી ગાલ પચોલિયાના કેસીસ ખૂબ જ જોવા મળે છે. અને એમ કહી શકાય કે એક પીડિયાટ્રિશિયન પાસે એવરેજ 2 કે 3 પેશન્ટ આવતા હોય. રાજકોટમાં 150 થી 250 પીડિયાટ્રિશિયન છે, તો 100 પાસે 2-3 ગણીએ તો રોજના લગભગ 300ની આસપાસ કેસીસ અમે જોતા હોઈએ છીએ. તો એક મહિનાની અંદર આશરે 7-8 હજાર કે 10-11 હજાર સુધી કેસીસ કદાચ નવા દેખાતા હશે. એટલે આ ગાલપચુલેના કેસીસમાં ડેફિનેટલી છેલ્લા અમુક સમયથી ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ઓરી સામે પ્રતિકાર શક્તિ જે ઓછી હોય બાળકોમાં, એટલે આ થતું હોય. અને ઓરી સામે પ્રતિકાર શક્તિ માટે ફક્ત એક જ ઉપાય છે, ગાલપચુલિયા સામે ની રસી. હવે ગાલપચુલિયા સામેની રસી જે આવે છે એ મિક્સમાં આવે છે. મિક્સમાં એટલે ઓરીની સાથે મિક્સ હોય છે. એ MMR કરીને રસી આવે છે. એ રસી જો લેવામાં આવે તો ગાલપચોલિયા નથી થતા. હવે આ ગવર્મેન્ટમાં જે આપણે શેડ્યુલ છે એ પ્રમાણે ગવર્મેન્ટ ઓરીની રસી આપે છે, પણ MMR એટલે કે જેની અંદર ઓરી, ગાલપચોલિયા અને નુરબીબી મિક્સ આવે, આ 3 રસી ગવર્મેન્ટ નથી આપતી. એટલે ગવર્મેન્ટ શેડ્યુલમાં જેણે વેક્સિન લીધી હોય એને ગાલપચુલિયાની રસી મળી જ ન હોય એટલે પ્રતિકાર શક્તિ ન હોય. એ રીતે જેણે પ્રાઇવેટમાં રસી લીધી છે એને પણ 2 ડોઝ લેવા જરૂરી હોય છે. એક તો 15 મહિનાની આસપાસ અને બીજું 4.5 વર્ષે. અમે જે ઓબ્ઝર્વ કરીએ છીએ કે 80-90% કેસમાં 4.5 વર્ષે જે રસી આવતી હોય છે, એક યા બીજા કારણે પેરેન્ટ્સ નથી લેવા આવતા, નથી લેતા, સમજાવ્યું હોય, કહ્યું હોય તો પણ, એટલે 4.5 વર્ષે જે એનો બૂસ્ટર ડોઝ, સેકન્ડ ડોઝ મળવો જોઈએ એ નથી મળેલો હતો. એટલે એના કારણે જે ગાલપચોલિયા સામે પ્રતિકાર શક્તિ શરીરે ઉત્પન્ન કરવી જોઈએ એ નથી હોતી, એટલે એ તરત જ લાગી જાય છે. અને આ ખૂબ જ ચેપી રોગ છે. એટલે સ્કૂલમાં જ્યારે છોકરા એકબીજાના સંપર્કમાં આવે કે રમતા હોય ત્યારે સંપર્કમાં આવે તો એક છોકરામાંથી બીજા છોકરામાં તુરંત ફેલાય છે અને ઝડપથી વધે છે. પછી